करिए सूरतनी सूरतना वराछामां व्याजखोरोनो आतंक यथावत छे। क्राइम ब्रांचमां व्याजखोर भरत सोजित्रा सामे फरियाद थई छे। जमीन दलाल पासेथी व्याजने बदले बे जमीन लठावी होवानी फरियाद दाखल थई छे। त्यारे फरियादीए भरत सोजित्रा पासेथी 3 करोड़ रूपया व्याजे लीधा हता। 2017 सुधी 5 करोड़थी वधु व्याज चूकव्या बाद पण व्याजखोरनी पठाणी उघराणी चालू रही हती। तो भरत सुजित्राए वधु 6 करोड़ 95 लाख रूपयानी बाकी रकमनो हिसाब आप्यो त्यारे व्याजना नामे दलाल पासेथी 7 करोड़नी जमीन पोताना नामे करावी लीधी। तो परवेट गामनी जमीन पण व्याजमां लेवानी वात करी होवानो फरियादमां उल्लेख थई रह्यो छे। फरियादी हिम्मत राणपरियाने जानथी मारी नाखवानी पण धमकी अपाई। तो फरियादने आधारे क्राइम ब्रांचे कार्यवाही शुरू करी छे। સુરતના વરાછામાં વ્યાજખોરોનો આતંક શમવાનું નામ નથી લઈ રહ્યો। એક તરફ પોલીસ દ્વારા તંત્ર દ્વારા ડ્રાઈવ કરવામાં આવી રહી છે આવા વ્યાજખોરોને ડામવા માટે, ત્યારે ફરી એકવાર વરાછામાં ફરિયાદ દાખલ થઈ છે। તો આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી નિર્મલ, શું વિગતો? જી ચોક્કસસિંહ, કે વ્યાજખોરોનો આતંક હજુ પણ યથાવત રહ્યો છે। એક તરફ સરકાર જયારે વ્યાજખોરોને નાબૂદ કરવાની વાત કરી રહી છે, પરંતુ સુરતના વરાછા ખાતે જમીન દલાલ પાસે વ્યાજના બદલામાં 2 જમીન લખાવી લેવાની ઘટના સામે આવી છે। હિંમતભાઈ 2017માં 5.5 કરોડ રૂપિયાનું અત્યાર સુધીમાં વ્યાજ ચૂકવ્યું છે, અને જે સંજયની તેમની જમીન હતી એ જમીન આ દલાલે પોતાના નામે કરાવી દીધી છે। 7 કરોડની કિંમતની જમીન જે દલાલ છે તેણે લખાવી લીધી છે। ઉપરાંત ભાગીદારાની વિસ્તારના પર્વત ગામની જમીન પણ વ્યાજમાં લેવાની વાત કરી હતી, અને વ્યાજખોરો જે ખરા તેઓ વ્યક્તિને ધમકી આપ્યા કરતા હતા, જેના કારણે કંટાળીને જે પૈસા લેનાર હતા તેમણે પોલીસ ખાતે ફરિયાદ નોંધાવી છે અને ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલ નિર્મલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।